गुड इवनिंग एवरीवन। गुड इवनिंग। અત્યારે આપણી સાથે જોડાયેલ અનિલભાઈ, જય તથા સર્વ રસિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિ એટલે કે જે આ ફિફ્થ એડિશન છે એ અમો અત્યારની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ડિજિટલી એટલે કે ઓનલાઈન કરી રહ્યા છીએ। ફેસ્ટિવલનો આ પ્રવાહ જેને અમે નવેમ્બર સુધી વહેતો રાખવા માટે વિવિધ વિષયો તથા વક્તાઓ સાથે સમયાંતરે આપની સમક્ષ હાજર રહીશું અને આ પ્રવાહ દ્વારા લોકોમાં રહેલી સર્જનાત્મકતા અને રચનાત્મકતા સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે। આ પ્રયાસમાં લોકો પોતાની મૌલિકતા અને સંવેદનાઓને પણ રજૂ કરે તેવો અમારો પ્રયત્ન છે। આજના આપણો આ જે સાતમું સેશન છે ધ વર્લ્ડ ઓફ ફૂલ પોએટ્રી, એમાં અનિલ ચાવડાજી અને જય મકવાણા સાથેનો આપણે સંવાદ માણીશું। અનિલભાઈ વિશે કહું એટલું ઓછું છે કારણ કે મોટેરાઓથી લઈ અને સ્કૂલમાં ભણતા સૌ બાળકો અથવા સૌ કોઈ તેમનાથી અને તેમની કવિતાઓથી એટલા પરિચિત અને પ્રોત્સાહિત છે। ગુજરાતી સાહિત્યને નવી દિશા આપનારા અનિલભાઈ, જેમને સવાર લઈને એમની કૃતિ માટે 2014માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત આપણા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા, અસ્મિતા પર્વ દ્વારા, અનેક અલગ અલગ બીજા ફેસ્ટિવલો દ્વારા પણ તેમને અનેક એવોર્ડો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ બધા જે ફેસ્ટિવલ અને પર્વ દ્વારા તેઓ દેશ વિદેશમાં પણ આપણા ગુજરાતી સાહિત્યને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન તથા અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમ દ્વારા પણ અલગ અલગ પ્રોગ્રામ આપીને ગુજરાતી સાહિત્ય જે છે એનાથી લોકોને અવગત કર્યા છે। તો અનિલ ચાવડાજી, હું આપનું સ્વાગત કરું છું અને જો ખરેખર સમયનો અભાવ નહીં હોય તો ચોક્કસ આપણે તમારી જે લોકપ્રિય એવી કૃતિ છે નયન સંગ બાપુ, એનું તમે અમને સૌને રસપાન કરાવશો તેવી વિનંતી કરું છું। ઓકે, સેમ જય મકવાણા, જે અત્યારે હાલ MS યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ કરી રહ્યા છે ગુજરાતી સાહિત્ય સાથે, આ પણ એક એવી જ પ્રતિભા છે કે જે પોતે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને પોતાનું ગૌરવ ગણે છે અને આ એમનો જે પ્રેમ છે ગુજરાતી સાહિત્ય વિશેનો એને એક પ્રોફેશનમાં પણ એ પોતે ભેળવવા માંગે છે અને એટલા માટે થઈને એમને જ્યારે MA પાર્ટ 1 હતા ત્યારે જે નેટની અલોંગ વિથ ધ JRF જે એક્ઝામ હોય છે એમણે ફર્સ્ટ એટેમ્પમાં જ પૂરી કરી હતી અને કોંગ્રેચ્યુલેશન કે આટલી નાની ઉંમરમાં એમણે આટલું JRF ક્લિયર કર્યું છે। સો તમારા માટે એક અમે એવી પ્રાર્થના કરીએ કે જલ્દીથી તમારી માસ્ટરની જે ફાઇનલ એક્ઝામ બાકી છે જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય અને આપ આપનું PhD ગુજરાતી સાહિત્યમાં સ્ટાર્ટ કરો અને તમારું જે આ નોલેજ છે એ આજની જે નવી પેઢી ટેકનોલોજીથી વળગેલી છે અને બહુ સરસ પ્રયત્ન તમે એ કરો છો, એક મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશનના પણ આપ એક ફાઉન્ડર છો જેના દ્વારા કે ટેકનોલોજી જે છે એને આપણા જે અત્યારના આપણા તહેવારો છે, ઉત્સવો છે એને કનેક્ટ કરો છો। લાઈક તો તમારી જે રોબો રથયાત્રા છે એ તમે ઘણા બધા વર્ષોથી કરી રહ્યા છો તો રોબોટને પણ એક રથયાત્રા સાથે જોડી અને આજની પેઢીને પણ એક સમજણ આપી રહ્યા છો એ ખરેખર એક બહુ મોટી ગૌરવની વાત છે। આ ઉપરાંત અગર જય માટે કહું તો આટલી નાની ઉંમરમાં એ સયાજી, વડોદરામાં જે સયાજી લિટરેચર ફેસ્ટિવલ થાય છે એના પણ એક ફાઉન્ડર મેમ્બર છે અને આ ઉપરાંત તે વડોદરા સિટીના ઘણા બધા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે એનું પણ એક હેરિટેજ છે વડોદરાનું, એ પણ લોકોને સુધી પહોંચાડવા માટે અત્યાર સુધીમાં લગભગ એમણે 11 જેટલા હેરિટેજ વોક પણ કર્યા છે। સો ખરેખર એક અમારા સૌના માટે ગૌરવની વાત છે કે અત્યારની આ યંગ જનરેશન એ પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે આટલું કામ કરી રહી છે। સો રિયલી થેન્કફુલ ટુ બોથ ઓફ યુ અને બસ જયભાઈ, આપણે તમારી જે અનિલભાઈ સાથેનો સંવાદ છે, અમારું જે ગુજરાતી ભાષા અને સાહિત્યનું જ્ઞાન છે એમાં થોડો પ્રકાશ પાડો એવી વિનંતી કરું છું। ચોક્કસ ચોક્કસ મેમ, નમસ્કાર મિત્રો। કોરોનાના આ સમયની અંદર જ્યારે આખું વિશ્વ અટવાયું છે અને સૌ ચિંતામાં છે, સૌ વ્યસ્ત છે ચિંતામાં, ત્યારે એક મસ્ત થવાનું વાતાવરણ બનાવવા આજે આપણે આ સાહિત્યિક સંવાદ કરવા અહીંયા ભેગા થયા છે
અને મને આનંદની વાત એ છે કે અનિલ સર સાથે આજે આ સંવાદ કરવાનો એક અવસર મળી રહ્યો છે. અનિલ સર એટલે આજના યુગમાં એકદમ આધુનિક, અત્યાધુનિક કવિ. કારણ કે હમણાં 7:45 પણ સર યુટ્યુબની ઉપર એમની કવિતા અપલોડ કરીને આવેલા છે. એટલે આટલો અપડેટ માણસ, આટલો અપ ટુ ડેટ માણસ, એની સાથે મારે જયારે વાત કરવાની હોય અને એમ એક શબ્દ, એક જ વાક્યમાં કહું તો ઇન્ટરનેટના નહીં, હા તો અંતરનેટના માણસ છે. અને એ એ માણસ સાથે આજે જયારે આપણે મુક્ત ચર્ચા કરવાની છે, તમને ગમે એ સવાલ તમે આજે સરને પૂછી શકો છો. આપણે બધા જ, આપણા બધા જ માટે અને યુવાન કવિઓ માટે ખાસ, સર એક સેલિબ્રિટી છે અને એમના જીવનના વિશે જાણવાની આપણને બહુ કુતૂહલતા હોય, તો એવા સવાલો પણ આજે આપણે મુક્ત રીતે એમને અહીંયા પૂછી શકીએ છીએ. તો તમે આખા સંવાદ દરમિયાન આ સવાલો સરને પૂછી શકો છો. હું વડોદરામાં છું, સર અત્યારે અમદાવાદમાં છે, એટલે પ્રેમાનંદ આમ હાથ ઊંચો કરીને એક બીજા કવિને બોલાવી રહ્યા છે અને એટલે સરને હું આવકારું છું. યસ, પ્રેમાનંદ અખાને બૂમ પાડીને કહી રહ્યો છે, કારણ કે અખો અહીંયા અમદાવાદનો ખરો ને. ચોક્કસ ચોક્કસ સર, અમદાવાદમાં નાનાલાલ પણ ખરા, અમદાવાદમાં દલપતરામ પણ ખરા. આમ તો અમદાવાદમાં કવિઓનો ઇતિહાસ જુઓ અને ખંખોળવામાં આવે તો છેક દલપતરામ નાનાલાલ થી લઈને આજે તમે જુઓ તો હમણાં હમણાં ગયેલા નિરંજન ભગત થી લઈને અત્યારના જોશી કે મારા જેવા યુવા અને મારી પછીના પણ ઘણા બધા મળી શકે અમદાવાદમાંથી. ના ના સર, સાચી વાત છે. અને આજે એ આખી ગુજરાતી સાહિત્યિક પરંપરાને આપણે યાદ કરવાની છે અને સાથે સાથે તમારી સર્જન યાત્રા વિશે પણ આપણે ચર્ચા કરવાના. સર જનરલી આજના જે યંગસ્ટર્સ છે ને, એટલે આમ એવું એક ભાષામાં કહીએ તો ફેસબુક ક્યાં કવિઓ, કે વોટ્સએપ ક્યાં કવિઓ, કે ઇન્સ્ટાગ્રામ પરના કવિઓ, એમના મનમાં એક એવી મૂંઝવણ હોય છે કે કવિતા ક્યારે લખાય કે ક્યારે સ્ફુરે. તો બધાના મનની અંદર એક જ બોલિવૂડે જે છબી ઉભી કરી છે એ જ છે કે ભાઈ હૃદય તૂટે, કે તમને ડિપ્રેશન આવે, અને આવી કોઈ બે મોટી ઘટના બને ને તો જ હૃદયમાં એક કવિનો જન્મ થાય. અને પછી એ દેવદાસની જેમ ઉદાસીન થઈ અને કઈક બે ત્રણ લીટીના શેર લખશે અને પછી એ મૂકશે અને પોતાને કવિ સમજવા લાગે. આપણે ઉદાસી કે દેવદાસની છબી સીધી આકર્ષે છે. દેવદાસને જુઓ, એટલે શાહરૂખને જુઓ દેવદાસ ફિલ્મમાં, કે દિલીપ કુમારને જુઓ જૂની દેવદાસમાં, તો એને જે અભિનય કર્યો છે, એને પાત્રને એક્સેપ્ટ કર્યું છે, પોતાનામાં ઉતાર્યું છે અને લોકોની આંખમાં એને આંજ્યું છે, તો એની અભિનય કલા આપણને એ પાત્ર જિંદગીમાં ભજવવા મજબૂર કરે છે. યસ. કે પછી પ્યાસા પિક્ચર તમે જુઓ તો ગુરુદત્તે કવિ તરીકેની ભૂમિકા ભજવી એમાં અદભુત રીતે. અદભુત. જે જીવાતા જીવનનો કવિ છે, જે રિયલ લાઈફમાં લખે છે, એ પોતે જ્યારે આ મૂવી જુએ છે ત્યારે એ મૂવીના પાત્રમાં પોતાને અનુભવે છે. યસ, ભીલે છે. એટલે રિયલ લાઈફમાં પણ એ પોતાને પ્યાસાનો ગુરુદત્ત બનાવવા માંગે છે, કે પછી દેવદાસનો શાહરૂખ કે દિલીપ કુમાર બનાવવા માંગે છે. એટલે જે જોયેલા પાત્રો પોતાનામાં ઉતારવા મોટા ભાગનો માણસ પ્રયત્ન કરવા કરતો હોય. યસ સર. અને આપણે વાલ્મીકીની બી વાત કરીએ તો એમના મનમાં પણ એક વિષાદ જ હતો અને વિષાદ પછી મહાકાવ્ય સુધી આપણને લઈ જાય છે. જી, ક્રૌંચ વધ એની પાછળની જે ઘટના આખી છે કે એક સારસ પંખીની જોડી ને એક શિકારીએ મારી, એમાંથી એક પંખી મરી ગયું અને મર્યું, અને પછી એની ઉપર જે વિષાદ જાગ્યો એમના મનમાં, જે દુઃખ થયું, એ પીડામાંથી એક શ્લોક ઉદ્ભવ્યો, પહેલો શ્લોક રચ્યો અને એમણે બતાવ્યું કે મારાથી આ ઘટના જોઈ અને આવું કંઈક લખાઈ ગયું છે. અને પછી આખો ઇતિહાસ આપણે આછો પાતળો જાણીએ છીએ કે નારદે એમને કીધું કે તમે રામની ઘટના લખો આખી, એટલે આમને કીધું કે હું તો સાદો માણસ છું અને રામ જેવા માણસ, અને રામ વિશે તો હું એટલું બધું જાણતો પણ નથી, તો હું જે હકીકત છે એને કઈ રીતે ઉતારીશ ને લોકો સુધી પહોંચાડીશ. ત્યારે નારદે બહુ સરસ જવાબ આપ્યો, એટલે કે લોકો એને નથી ઓળખવાના જે બન્યું છે, લોકો એને ઓળખવાના છે જે તમે લખવાના છો, જીવવાનું છે જે તમે કાગળ ઉપર ઉતારવાના છો. એટલે કવિ કે કોઈ વ્યક્તિ જે અનુભવે છે એ લોકો કદાચ ના પણ જાણી શકે, અથવા તો એના મૂળ અનુભવ સુધી ના પણ પહોંચી શકે, પણ જે કાગળ ઉપર આવવાનું છે, કવિતામાં શબ્દોની જે ગૂંથણી થવાની છે, એ ગૂંથણી થકી જે બહાર આવવાનું છે, એ સંવેદન ભાવક સુધી પહોંચવાનું છે. એટલે ક્યારેક બને
કે જે તે લખનાર કે રચનાર સર્જક કરતા પણ એની રચના છે એ બહુ જ વધારે પીડાદાયક, બહુ વધારે આઘાતજનક અથવા તો બહુ વધારે આનંદજનક પણ હોઈ શકે, પણ હોઈ શકે, કારણ કે મૂળ જે થોટ છે એમાંથી બહાર શું આવે છે અને લોકોને શું અસર કરે છે એ વધારે અગત્યનું છે. એટલે સર મારો આ સવાલ એ જ બંધાઈ રહ્યો હતો કે જેમ વાલ્મીકીનો શોક એ શ્લોકમાં પરિવર્તિત થયો, એમ અનિલ ચાવડાના જીવનમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું કે એક વિદ્યાર્થીમાંથી એક સર્જક બનવાની એમની સફર શરૂ થઈ? એ કયો ટર્નિંગ પોઈન્ટ હતો કે જ્યારે આ યાત્રા, સર્જન યાત્રા શરૂ થઈ? જી, મને એક અંગ્રેજ કવિએ કહેલું કો કે, અને મેં ક્યાંક વાંચેલું, એમાં એવું હતું કે તમે કવિતા લખો છો તો ક્યાં છે તમારા ઘાવ બતાવો મને, પછી મને કવિતા બતાવજો. એટલે તમારું સંવેદન છે, તમે જે અનુભવ્યું છે, તમારી જેટલી પીડા વધારે મજબૂત હશે એટલું લખાણમાં પણ એ અનુભવ વણાઈ ના હશે. આમાં પીડા કરતાં વધારે અગત્યનું છે વ્યક્તિની પોતાની અનુભવ ગ્રહણ કરવાની શક્તિ. કારણ કે ઘણા બધા, જેમ કે કોઈ ગરીબ હોય અને તળના ગામમાંથી આવતો હોય અથવા મજૂર વર્ગમાંથી આવતો હોય અને કવિતા લખતો હોય, તો આપણે કોઈ કલામાં જોડાયેલો હોય, ગાયક હોય, સિંગર હોય, કવિ હોય કે કોઈ વાદ્ય વગાડતો હોય, તો આપણને ઓટોમેટિક એક અદૃશ્ય એક સહાનુભૂતિ એની સાથે જોડાઈ જાય કે આવી સ્થિતિમાંથી આવે છે છતાં આટલી સારી કલા એ રજૂ કરે છે. તો એક અદૃશ્ય સહાનુભૂતિમાં કામ કરતી હોય છે. પણ માત્ર ગરીબ હોય તો સારો જ હોય એવું જરૂરી નથી. ઘણા બધા મેં ધનવાન કવિઓ લેખકો જોયા છે કે પોતે આર્થિક રીતે સંપન્ન હોય પણ એમની અંદરની સંવેદના છે બહુ જાગૃત હોય, બહુ તીવ્ર હોય, નાની નાની ઘટનાઓ એમને અંદરથી હલબલાવી દેતી હોય. તો એ જે હલબલાવી દેતી હોય એ ઘટના એમને લખવા માટે મજબૂર કરતી હોય, એમાંથી પછી વ્યક્તિનું ગરીબ હોવું કે અમીર હોવું ગૌણ બની જાય છે. હવે તમે મને મારા વિશે પૂછ્યું, વ્યક્તિ મારી સર્જનની અનુભૂતિ કે મારું લખવાનું કારણ કે મારો રસ્તો કયો છે જે મને કલમ સુધી અને કાગળ સુધી લાવે, મારા વ્યક્તિગત અનુભવમાં કહું તો હું નાનો હતો તો મારો ઉછેરના મોટા ભાગનું બધું ગામડામાં થયું છે. એક નાનકડું ગામડું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ, બહુ નાનું ગામ છે, જ્યાં બસ પણ દિવસમાં એક બે વખત આવતી, આજે ત્રણ એક વખત આવે છે, એટલે પ્રગતિ એક વખત વધારે થઈ છે, એમાં કંઈ વિશેષ નથી. પણ જ્યારે અમે નાના હતા ત્યારે એ વખતે કેસેટો આવતી, પેલી પટ્ટીવાળી, પટ્ટીવાળી, હા, તો એમાં સાબુદ્દીન રાઠોડના જોક્સ સાંભળે બધા સાંજે, કારણ કે અમે કામ કરતા, દાડીઓ કરતા, મજૂરી કરતા, તો એ આવે અને કેસેટો સાંભળીએ સાંજે, સાબુદ્દીન રાઠોડના જોક્સ હોય, જગદીશ ત્રિવેદીના હોય, પછી પરેશભાઈના હોય, તો આ બધા જોક્સ છે છેલ પરેશના ને બધા, તો જગદીશ ત્રિવેદી, તો એની કેસેટ વાગતી, એમાં મને આ ત્રણમાંથી ખબર નથી પણ એક વ્યક્તિ કે જેને બહુ દેશી ભાષામાં એક ગઝલ બોલેલો એ માણસ, અને એ બેફામની ગઝલ હતી, એ મને બહુ મોડા ખબર પડેલી, પણ એ કદાચ જગદીશ ત્રિવેદી જેમની કોઈ કેસેટમાં બોલેલા કે ઓ હૃદય તે પણ ભલા કેવો સતાવ્યો છે મને, જે નથી મારા બૈના ઈનો બનાવ્યો છે મને, પછી મેં બહુ બધી વખત વાંચી, મને બહુ ગમી ગઈ, ને એ વખતે હું બહુ પ્રાથમિક સ્કૂલમાં ભણતો હતો, લખી લીધી અને પછી મજા આવતી હતી. આ એક ઘટના કદાચ કવિતા સાથેના અને મારી અંદર પડેલા કોઈ કવિ જીવ સાથેના જોડાણની એક ઘટના થઈ, જે મને પણ એમ થાય કે આવું હું બી લખું, મને અંદર કંઈક થાય છે તો હું કાગળ પર ઉતારું, તો આ પણ એક ઘટના હોઈ શકે. બીજી ઘટના એવી કે અમારા મૃત્યુ થાય ગામમાં કોઈનું, તો મોટા ભાગે ભજન રાખવામાં આવે અને કલાકારો ગાય વગાડે આવું બધું કરે, તો એમાં કંઈ બહારના કોઈ કલાકારો ના હોય, ઘરના જ ગાવાવાળા હોય, ઘરના જ વગાડવાવાળા હોય, આવું બધું હોય. તો અમે નાના છોકરા શું કરીએ કે મોટા તબલા વગાડે, હાર્મોનિયમ વગાડે, તો અમે મંજીરા વગાડીએ બેઠા બેઠા છોકરાઓ, કલાક દોઢ કલાક કે એવું કંઈક થાય એટલે વચ્ચે બ્રેક પડે, બધા ચા પાણી પીવે, બીડીઓ લલકારે, વાતો ચીતો કરે, 10-15 મિનિટ થાય એટલે નાના છોકરા વગાડવા માંડી, એક જણો તબલા વગાડે ને હાર્મોનિયમ ને જેમ ને તેમ આડું અવળું ગાવા માંડે. તો એમાં હું ક્યારેક ભજનો ગઉં તો ગામની વાતું ને પોતાની વાતું ને આવું આડું અવળું ગાઈ નાખવાનું, છેલ્લે એક પંક્તિ ઉમેરી દેવાની કે બાય મીરા કે પ્રભુ ગિરધર નાગર, એટલે પછી દોહા ડગરા કે બીજી બધી વાત એમાં મીરાબાઈ ક્યાં ઘૂસી ગયા,
એટલે ક્યારેક એટલે કદાચ કવિતા લખવાનું કે સર્જવાનું એક બીજું પાસું પણ હોઈ શકે કે જે અંદર ઘૂંટાતું હતું આ રીતે બહાર આવતું હતું. ત્રીજી ઘટના એક એવી કહી શકાય કે મારો એક મિત્ર જે 10મા ધોરણમાં ભણતો હતો ને એના લગ્ન થયા, તો એના લગ્ન થયા એટલે અમારે લગ્ન થાય ને પછી આણું કરે 6 મહિને 12 મહિને વર્ષે 2 વર્ષે. તો લગ્ન થઈ ગયા 10મા ધોરણમાં, પછી આણું કરવાનું હોય તો એ વખતે જે લેટર્સ લખવામાં આવતા તો એના નામે હું લખતો, એની વાઇફ નેમ કે મારો હસબન્ડ જ લખે, પણ બધા મોટા ભાગે હું લખતો. અને દરેક લેટરમાં એક કવિતા અંદર લખતો પ્રેમિકાની કે તું તને ચાહું છું, જે કાચું પાકું એ વખતે લખાતું હતું 14-15 વર્ષની ઉંમરે. તો એ પણ એક અંદરની પેલી કવિતાની ઝંખના મને એ કાગળમાં પણ કવિતા રચાવતી. તો આ બધી જુદી જુદી ઘટનાઓ છે કે જે એટલે કોઈ એક ચોક્કસ ઘટના કે આ મારા ફાધરનું અવસાન થઈ ગયું ને મારા જીવનમાં બહુ દુઃખ આવ્યું ને આન તેન, આ એક ઘટનાના લીધે લાઈફ બદલાઈ ગઈ ને આવું કોઈ ચોક્કસ કારણ ઉપર હું આંગળી મૂકી શકું એમ નથી. કારણ કે મારા જીવનની ઘણી બધી ઘટનાઓએ મને ઘણું બધું આપ્યું છે, સારું પણ અને ખરાબ પણ. અને જે સારું મળ્યું છે એને પણ મેં કાગળમાં આનંદિત કવિતા તરીકે ઉતાર્યું છે, અને જે શોકજનક હતું એ એક પીડાના સ્વર રૂપે પણ કવિતામાં આવ્યું. એમાં કદાચ હું પોતે જાણતો પણ ના હોય અને પડઘો મારો કવિતામાં પડ્યો હોય એવું બને. વાહ સર, એટલે જો શ્રોતા મિત્રો આપણને અહીંયાથી એક વાત પકડાય છે કે કવિતાનો લય જે છે ને, રિધમ, એ સરને ક્યાંથી મળી, કવિતાની જે વસ્તુ છે એ ક્યાંથી મળી, અને કવિતા કરવાનો અભ્યાસ જે પેલા પ્રેમ પત્રોની અંદર થોડા થોડા ક્ષણે થતો રહ્યો, એટલે કવિતા એટલે તમને જો એકદમ સારી કવિતા લખવી હોય કે રાતોરાત સર જેવી કવિતાઓ લખવી હોય તો એ ઇન્સ્ટન્ટ મેગી જેવી પ્રોસેસ નથી, એ પ્રોસેસ લાંબી છે. એમાં અનુભવનું ભાથું વધારે જોઈએ, તમારું સંવેદન વધારે જોઈએ, અને લયની સમજ હોવી પણ વધારે જરૂરી લાગે છે. સર, બાળપણના એ સ્મરણ તમે યાદ કર્યા, તો એ વખતે કોઈ ભજન તમે ગાતા હોવ ને એની એકાદ પંક્તિ જો અહીંયા રજૂ કરવી હોય તો દર્શક મિત્રોને મજા આવશે. એ જૂની વસ્તુ છે, પણ મને બાળપણના અનુભવો ઘણા બધા યાદ છે. અમે તળાવમાં નાતા અને સ્કૂલે જઈએ તો સ્કૂલ જતા પહેલા તળાવ આવે સ્કૂલની સામે, તો સ્કૂલ સુધી જીવ પહોંચે જ નહીં, જીવ તળાવમાં ધુપકો જ મારી દે. એટલે દફતર ક્યાંય હોય અને સ્કૂલ સ્કૂલની જગ્યાએ ચાલતી હોય અને અમે સ્કૂલ ચાલે એ 4-4, 5-5 કલાક પેલી ભેંસ પડી રહેતી હોય અને એ રીતે પાણીમાં જ પડ્યા રહીએ અને નાયા કરીએ, તો એ બહુ મજા આવતી. પછી જે પેલું ગામડામાં હોય ને જ્યાં વધારે પડતા બાવળ હોય ને જંગલ હોય તો એને અંગોર કે અંગોર જંગલ બરાબર, તો અંગોરમાં આખો દિવસ રખડ્યા કરે, ભટક્યા કરે, બાવળના ગુંદર વીણીએ, ગુંદર આવે બાવળનો એ વીણીએ, ખેતરમાં બોર વીણવા જઈએ, તો બોર વીણતા વીણતા અમે 2-4 ગામડા દૂર જતા રહ્યા હોય. અમારું ગામ છે ત્યાંથી અમે નીકળીએ, અહીંયા લોટો બાંધ્યો હોય અને એની અંદર બોર નાખવાના, બરાબર નાખીએ, પછી ઠેલીમાં નાખીએ, આવું બધું કરે. તો વીણતા 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 બાજુમાં રામગરી ગામ છે, તો રામગરી થઈને કામલપર થઈને ઇંગરોળી થઈને પાછા ગામ આવીએ. હતા નાના 10-12 વર્ષના, પણ 4-5 છોકરા હોય, આટલું આટલું રખડી રખડીને આવીએ. એકબીજાને ડરાઈએ બી ખરા કે આ લીવડાના નીચે બહુ મોટું ભૂત થાય છે, પછી એવી મુઠીઓ વાળીને ભાગી અને મજા બી કરતા. એટલે આ બધી જે કદાચ અહીંયા શહેરમાં આવ્યા પછી મિસ થાય છે એવું કહેવા કરતા એ મારો અનુભવ હતો. અત્યારના છોકરા મોટા થશે ત્યારે પોતાના અનુભવને ફીલ કરશે કે હું ફ્લેટમાં રહેતો તો પછી પાણી નતું આવતું, ત્યારે અમે ત્યાં ભરવા જતા હતા, નીચેથી દોરડું નાખીને સામાન ખેંચતા હતા. આ અત્યારના અનુભવો થયા છોકરાઓના. કદાચ મારો અનુભવ એ હતો, એટલે દરેક અનુભવ એના લેખનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક ઉપયોગી થતો હોય છે, આવું હું માનું છું. ના સર, એ જ મારો આગળનો પણ સવાલ પણ હતો કે આપની એટલે અત્યારે જે તમારી આ ગામની વાતો સાંભળી, ત્યારે હવે પરમ દિવસે જ ઉમાશંકર જોશીનો જન્મદિવસ આવવાનો, ગુજરાત ધામધૂમથી એમની જન્મ જયંતિ ઉજવશે, એટલે જયારે તમે આ સ્મરણો યાદ કરી રહ્યા હતા ત્યારે મને ઉમાશંકર અને પન્નાલાલ બહુ યાદ આવે, કારણ કે એમણે પણ જેમના બાળપણના સ્મરણો લખ્યા છે એ લગભગ આવા જ કંઈક છે. અને એમનો જે એ અનુભવ છે, એ ગ્રામ્ય પરિવેશનો અનુભવ, અને પછી એ લોકો પણ અમદાવાદ જ આવ્યા અને અમદાવાદના જીવનનો એક આખો પરિવેશ, એટલે ગ્રામ્ય અને શહેરી બેવ પરિવેશ એમના સાહિત્ય પર એક ઊંડી અસર પાડે છે, અને એનો એમને એક અલગ ફાયદો પણ થયો. સેમ વસ્તુ અમે તમારામાં પણ જોઈ રહ્યા છે, તો એના વિશે કઈક તમે હજુ થોડી વિસ્તારથી વાત કરશો કે આ બેવ પરિવેશને તમે કઈ રીતે પોતાની રચનાઓમાં સાંકળો છો અને એનાથી એ કેટલી અપીલ કરે છે અને ઓડિયન્સ સુધી પહોંચી જાય છે.
ગુજરાતી કે મોટા ભાગના સાહિત્યમાં તમે જો વતન વિચ્છેદ છે એની વાત બહુ મોટા પાયે કરવામાં આવી છે. વતન છૂટ્યાની પીડા, જેમ કે મણિલાલ પટેલ છે એમની તો બહુ જાણીતી કવિતા છે ગામ જવાની હઠ છોડી દે, તો એ રીતે દિગંત વજાય તો વતન વછોયા કે એવી કંઈક આખી નવલકથા લખી છે. નવલકથા ગદ્ય અને પદ્યમાં વતન સાથેનો જે ઝુરાપો છે એ જુદી જુદી રીતે બહુ બધી જગ્યાએ આવે છે. પન્નાલાલ પટેલની તમે જો માનવીની ભવાઈ છે, દુષ્કાળનું વર્ણન, પણ એમાં બી ઘર છોડીને બીજે જવું પડે ને આ બધા અમુક દુઃખો છે બહુ આછા આછા છે, પણ એ અનુભવાય ખરા તમે વાંચો ત્યારે. તો વચન વિચ્છેદ છે આખો, એ તમને ક્યાંક ને ક્યાંક બાંધી રાખતો હોય છે. તમારું બાળપણ જ્યાં જે વાતાવરણમાં ઉછર્યું છે એ વાતાવરણ તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ એ તમને છોડતું નથી, એ તમને જોડેલું રાખે છે. એટલે આમ તો ગમે ત્યાં જઈએ, એટલે ગામ ગામ ઉપરની એક સરસ કવિતા પણ છે અત્યારે તો મને કીધું તો યાદ આવી મારી, એટલે એ કવિતા લખી ત્યારે હું સભાન નતો કે અમારું જોડાણ અહીંયા છે, પણ એ કવિતા રચાઈ અને પછી એમાં આપોઆપ જે અંદર પડ્યું હતું એ કવિતામાં ઉતર્યું. એ કવિતાની થોડી પંક્તિઓ તમને સંભળાવું. ચોક્કસ સર. કે વર્ષો પછી કોઈ વ્યક્તિ પોતાના વતનમાં જાય, ગામમાં જાય, તો શું ફીલ થાય, શું અનુભવ થાય ગામમાં જતી વખતે? કોઈ વ્યક્તિ હોય વિદેશ ગયો હોય, 20-25 વર્ષ પછી પોતાના ગામમાં આવતો હોય, ત્યારે પેલું જોતો હોય જૂનું વડલાનું, ત્યારે એમ થાય કે અહીંયા તો આપણે હિંચકા ખાતા હતા, તળાવ જોઈએ તો એમ થાય કે અહીંયા નાવા આવતા હતા, અહીંયાથી ધુપકા મારતા હતા, આ બાજુ ખેતરોમાં રખડવા જતા હતા, આ પેલી મંદિરની દેરી છે ત્યાં ઉપર ચડતા હતા, પડતા હતા, વાગતું હતું, ઝઘડતા, તો બધું સારું બી યાદ આવે, ખરાબ બી યાદ આવે, બધું જ યાદ આવે. તો વર્ષો પછી વતનમાં આવતી વ્યક્તિની વતન પ્રત્યેની અનુભૂતિ શું હોય એની નાનકડી કવિતા. શું થાય કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી, વેલજી જો તમે કીધું કે આપણી આજુબાજુનું વાતાવરણ અને કેરેક્ટર ક્યાં આવતા હોય, તો વેલજી મારા ગામનું એક કેરેક્ટર છે જે આમ સારી રીતે મસ્ત સ્ટાઇલથી આમ તમાકુ ખાતા, સ્ટાઇલ આમ નાના હતા એટલે આવી કોઈક જુદી પ્રકારની સ્ટાઇલ આપણને આકર્ષે. કોઈક આમ ટોપી બી પહેરે તો આપણે જોઈએ તેમ થાય કે એવું કરીએ, અથવા તો કોઈક આમ લાકડી આમ લઈને ચાલતું હોય તો આપણને બી એવું થાય કે આવું કંઈક કરીએ, તો આમ એક સ્ટાઇલ આકર્ષી એમ કે આમ તમાકુ ખાય ને પછી આમ ભરાવે આમ ગલોફામાં ઊંડી આમ, તો એ સ્ટાઇલ આકર્ષતી મને. એટલે એ પરોક્ષ રીતે અહીંયા આવી, જુઓ અનુભવનું આપણે કહેતા હતા ક્યાંથી ક્યાં આવતું હોય છે, તો એ અહીંયા આવ્યું. તો સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હું ગામની ધૂળ ભરાવી છે ગલોફે લાવ ગામનો નશો કરી. વાહ વાહ કવિ વાહ. જે નશો કરવામાં જે અમુક વ્યક્તિ જે નશેડી હોય ને આનંદ મળતો હોય, તો એવી ગામની ધૂળ પણ ગલોફામાં ભરાઈ દે જેથી એ ગામનો નશો આપણામાં રહે. તો આ તમે ગામની વાતો એ ગામના પરિવેશમાંથી આવી, તમે કદાચ હું શહેરમાં જન્મ્યો હોત તો આ શબ્દો મારામાં ના આવ્યા હોત, કદાચ વતન જુરાપો હોત તો એ જુદા પ્રકારનો હોત કે લાય હું ટ્રેનમાં જઈ અને ફ્લેટ જોઈ લઉં અથવા એ સોસાયટી જોઈ લઉં, એના બોર્ડને સ્પર્શી લઉં, આવું કંઈક આવ્યું હોય સંભવ. પણ આ તો આનંદ આવ્યો. જે ધૂળ ગલેફાની અંદર ચડાવવાની વાત કરી ત્યારે મને યુદ્ધકાંડ યાદ આવ્યો કે જન્મી જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપિ ગરી અસ્તિ, પણ એ ક્યાં સ્વર્ગનો અનુભવ અને આ ગલેફામાં ધૂળ મૂકવાનો અનુભવ, અદ્ભુત. આપની જે રચનાઓ છે એટલે જ લોકોના હૃદય સુધી પહોંચી જાય છે. અને સર નાના નાના છોકરાને ધૂળ ખાવાની પણ ટેવ હોય, જોજો એટલે બાળપણ સાથે, એટલે બહુ સુંદર સાનિધ્ય. અને મને હમણાં તમે આ વાત કરતા હતા ને એક્ટિંગ ની, તો મને અર્થનો વિડિયો યાદ આવ્યો. અર્થ જે રીતે તમારી અદાથી કવિતા બોલી રહ્યો હતો, જે કાવ્ય પઠનનો વિડિયો તમે શેર કર્યો, એમાં પણ એ ઝલક દેખાઈ રહી છે કે વારસો ઉતર્યો છે, કે એને એ પિતાની સ્ટાઇલ વારસામાં મળી છે, અંશમાં મળી છે, એ જોઈને પણ અમને બધાને ઘણો આનંદ થાય છે. હમણાં અમે 4-5 દિવસ પહેલા હું એને પેલી કવિતા ભણવામાં આવતી હતી, તો એને રીડ કરાવતો હતો ને સમજાવતો હતો વંચાવતો હતો, પછી છેલ્લે કવિનું નામ આવ્યું એટલે મેં કીધું આ નામ છે,
આ કવિ એટલે મને કે આનું નામ કેમ અહીંયા લખ્યું છે લેસન ની અંદર, મેં કીધું આ કવિતા છે આમને લખી છે એટલે એમનું નામ લખ્યું છે અહીંયા, તો મને કે હું બી એક કવિતા બનાવી નાખું તો મારું નામ બી અહીંયા આવી જાય. વાહ વાહ વાહ, ક્યાંક જોડાતું હોય આવું. ના ના, ખૂબ ખૂબ જ સરસ સર. પરિવેશની ને આની વાત થઈ, તો હવે આપણે વાત કરીએ કે સ્વરૂપની. આપ કવિતા પણ રચો છો, ગદ્યમાં પણ આપ પ્રવેશ કરી ચુક્યા છો, નિબંધ હોય, લેખ હોય અને ટૂંકી વાર્તાનું સ્વરૂપ હોય. તો જયારે આપણે સ્વરૂપોની ચર્ચા કરીએ, ગઝલ, ગીત, આ જે બધા સ્વરૂપમાં આપ ખેડાણ કરી રહ્યા છો કે સંકલન કાર્ય કરતા હો, તો કયા સ્વરૂપમાં આપને મજા આવે છે સ્વતંત્ર રીતે પોતાના વિચાર રજૂ કરવાની કે ખીલવાની? સ્વાભાવિક છે કે કવિતા તો હોય જ, કવિતા એ મારી પહેલી પસંદગી છે અને છેલ્લામાં છેલ્લી પણ, બીજું બધું વચ્ચે છે, સેન્ડવિચ છે. વાર્તા છે એ એટલા માટે કે જે હું કવિતાના જે પાતળા દોરામાં છે વાર્તાના મોતી નથી પરોવી શકતો. બરાબર, એની માટે મારે જેમ પેલું સાંકળ બનાવતા હોય લોખંડના મોટા કડા લઈને, તો એની વચ્ચે દોરી ના પરોવવાની હોય, એ મજબૂત સાંકળ જ જોઈએ. કવિતા માટે મૃદુતા જોઈએ, એની દોરી બહુ પાતળી હોય છે એના મોતી પરોવવા માટે, તો જ કવિતાની માળા સારી બને છે. વાર્તા બનાવવાની હોય ત્યારે વાર્તાની દોરી અલગ હોય છે, વાર્તાના મણકા પણ અલગ હોય છે. તો જ્યારે વાર્તા જેવું કશુંક મારે લખવું હોય તો મારે દોરી અને મણકા બંને બદલી દેવા પડે છે. તે જ રીતે નવલકથા મેં કંઈ એવી લખી નથી, પણ હું પ્રયત્ન કરું છું, લખી રહ્યો છું, તો એમાં પણ મારે મારા હથિયારો બદલવા પડે છે. તમારે અમારે ખેતરમાં કામ કરીએ ને, એટલે વાઢવાનું હોય ને તો એના ઓજારો અલગ હોય, અલગ હોય. લણવાનું હોય તો એના ઓજારો અલગ હોય. પછી સવારવાનું હોય, ઘાસ કાપવાનું હોય, કાઢવાનું હોય અલગ અલગ. મૂળ પાક થી જે વધારાનું ઘાસ, નિંદણ કરવાનું હોય તો એના ઓજારો અલગ હોય. તો જ્યારે મારે કવિતામાં કે સાહિત્યના ખેડાણમાં નિંદણ કામ કરવાનું હોય ત્યારે હું એ ઓજાર લઉં છું. જ્યારે મારે સાહિત્યમાં વાઢવાનું કામ કરવાનું હોય તો એ મારું હથિયાર એ લઉં છું. સાહિત્યમાં જ્યારે મારે કપાસ વીણવાનો હોય ત્યારે હું ફાંટ વાળું છું. એટલે એ રીતે મારી સામે જે સ્વરૂપ આવે છે એ પ્રમાણે હું ઓજાર લઈ અને એને આકાર આપવાનો પ્રયત્ન કરું છું. આ મારી સાધારણ અને મારી સૂઝ કે સમજ પ્રમાણેની ફિલોસોફી છે. વાહ સર. સર, આપણે જાણીએ છીએ કે જેમ આર્ટની કોઈ પણ ફિલ્ડ હોય તો જે ભાવક વર્ગ છે, એક ક્લાસિક ઓડિયન્સ હોય છે ને એક માસ ઓડિયન્સ હોય છે, બે પ્રકારની ઓડિયન્સ આપણી સામે હોય છે. તમારી સર્જન યાત્રામાં મારા નિરીક્ષણમાં એવું આવ્યું છે કે મુરારી બાપુ પણ અસ્મિતા પર્વ હોય, કથા હોય કે આપનું પુસ્તક વિમોચન હોય, ત્યાં આપની કવિતાઓને દાદ આપતા હોય છે. અને હમણાં જ સરકારે જે પેલી ચાઇનીઝ એપ બંધ કરી, એ એપની ઉપર પણ આપના જે શેર આવતા હતા એનું ડબિંગ કરીને યુવાનો વિડીયો બનાવતા હતા. એટલે ક્લાસ થી લઈને માસ સુધી આપની કવિતા બધે ફેલાયેલી છે. તો કોઈ યુવાનને આપની પાસેથી પ્રેરણા લેવી હોય તો એવો કોઈ સિક્રેટ ફોર્મ્યુલા છે કે જેના લીધે તમે આ કામ કરી શક્યા છો અને આપનું કામ બધા સુધી પહોંચ્યું છે? કલા એવી વસ્તુ છે કે એનો સિક્રેટ ફોર્મ્યુલા અનુભવથી બીજો કોઈ હોતો નથી કદાચ. પણ તમે કીધું મોરારી બાપુ કે બીજા અમુક જાણીતા વ્યક્તિત્વો, કે આ વ્યક્તિઓ કલાના બહુ સારા ઉપાસક છે, એટલે એમાં હું સારો કવિ કે બીજું કંઈ સારું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કલા પ્રત્યેની એમની રુચિ અને ઝંખના, કે મારી કવિતા બોલે અને અન્યની પણ બોલે. એ જ રીતે ટિકટોક, તમે કીધું ટિકટોક, તો હું યુઝ નતો કરતો, મને બહુ આઈડિયા નથી. હું પણ નતો કરતો, પણ આ તો બધું વોટ્સએપ પર લોકો સ્ટેટસ મૂકે ને, એમાં જેમ રાહુલ ઇન્દોરીના શેર ફેમસ થયા હતા, એમ તમારો ઈશ્વર વાળો એટલે ચમચી લઈને ઉભો છે, એ બધા શેર ફેમસ થયા છે અને લોકો એના પર બનાવેલા છે. ચમચી અને ઈશ્વર વાળા શેર પાછળની અમુક ઘટના એવી છે કે અમદાવાદમાં એક બસ આવે છે, 83 કે 83 83 આવી કઈક બસ છે, એક્ઝેક્ટ નંબર યાદ નથી. એ બસની પાછળ આ શેર લખ્યો હતો, અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે, તું ચમચી લઈને ઉભો છે. અને પાછી નવાઈની વાત છે કે એમાં પાછું મારું નામ લખેલું, એટલે આપણને નવાઈ લાગે કે આવી જગ્યાએ શેર લખાય છે અને નામ પણ લખાય છે. પછી બીજી ઘટના શેર પાછળ એવી છે કે જ્યારે ગાંધી જયંતિ આવે તો ગાંધીજીના નામે મારી પાસે આ શેર આવે, અધીરો ઈશ્વરને આખી પંક્તિ પૂરી કરીને પૂજ્ય બાપુ લખ્યું હોય ગાંધી બાપુ. વિવેકાનંદ જયંતિ આવે તો વિવેકાનંદના નામે આ શેર પાછો મારી પાસે આવે.
પછી કોકે વચ્ચે મને મોકલેલું તો એમાં એ શેરનો નીચે હિન્દી અનુવાદ મૂકેલો અને અંગ્રેજી અનુવાદ કરીને મૂકેલો, એટલે આ રીતે અનુવાદ થઈને પણ ફરતા હોય છે. અમુક આપણને ખબર પણ નથી હોતી અને કવિતા ક્યાં પહોંચી જતી હોય છે. એટલે કોઈ મોટો માણસ, જાણીતો માણસ, સામાન્ય માણસ કે વચ્ચેનો માણસ કે કોઈ પણ વર્ગનો માણસ હોય, જ્યારે એને સ્પર્શ છે, એને લગાવ થશે, કોઈ કવિતા અંદર સુધી ટચ કરશે તો ઓટોમેટિક એ સાચવવાનો છે અથવા શેર કરવાનો છે, એ કોઈ પણ સર્જક થવાનું છે. સર, આપણે જ્યારે સાહિત્ય જગતની વાત કરતા હોઈએ ત્યારે અત્યારે નહીં પણ દર પાંચ એક વર્ષે કે દર વર્ષે એક નવી એકની એક વાત આવતી રહેતી હોય છે કે ભાષા શુદ્ધિ. જેમ કે અત્યારે અમારી જે યુવા પેઢી છે, એટલે તમારા પછી 10 વર્ષ પછી અમે નાના લોકો, કે જ્યાં સ્લેંગ્સ, ઇંગ્લિશ સ્લેંગ્સ વધારે હોય છે, જે પ્રાદેશિક બોલીના વિદ્યાર્થીઓ આવતા હોય છે એમની રચનાઓમાં એ બોલી વધારે આવતી હોય છે, અને આ પ્રશ્ન ગુજરાતી ભાષામાં વર્ષોથી ચાલતો આવ્યો છે. તમારી કવિતામાં ની ખાસિયત જ એ છે કે એમાં બોલીનો પણ પ્રયોગ હોય છે, અંગ્રેજી સ્લેંગ્સ હોય છે અને લોકો સુધી પહોંચે છે. પણ તમે આજે એક જગ્યા પર પહોંચી ગયા છો એટલે તમને એનો વિરોધ નથી નડતો, પણ જે નવોદિત કવિઓ હોય છે એમની સામે તો લોકો એ જ પ્રશ્ન વારંવાર બોલતા હોય છે, અને જેના લીધે એ લોકોનું મોટિવેશન ડાઉન થઈ જતું હોય છે કે અમે જો શુદ્ધ ગુજરાતી વાપરીશું તો એ આજની યુવા પેઢી સમજવાની નથી. તો એવા સમયે એ વિદ્યાર્થીઓ કે એ નવા કવિઓએ શું કરવું, એના વિશે કંઈક તમે માર્ગદર્શન આપવા માંગો. તમે જે અત્યારે બોલ્યા એ શુદ્ધ ગુજરાતી હતું કે અંગ્રેજી હતું કે શું હતું? એ તો બધું મિક્સ જ હોય ને ભાષાનું તો. કારણ કે તમારા સવાલમાં ભાગ્યે જ એક જ શબ્દ કદાચ અંગ્રેજી આવે અને અંગ્રેજી પોતે, એટલે આપણે બોલચાલની ભાષામાં અંગ્રેજી ઘણી જગ્યાએ વાપરીએ જ છીએ, પણ શબ્દ અંગ્રેજી મિશ્રિત વાપરવો, ગુજરાતી વાપરવો એ બહુ અગત્યનું છે જ. પણ જે આપણે બોલચાલની ભાષા છે એનું બહુ મૂલ્ય થયું છે આપણે ત્યાં બોલ. અને કવિતા છે, ગઝલમાં તો ખાસ, ઉર્દુમાં તો એવું આપણે એમ કહીએ કે હું એમ કે મેં ગઝલ કહેતા હું, કહેવું કહેવામાંથી જે કવિતા ઉદ્ભવે છે, એટલે કવિતા કહેવાની ભાષા છે. ઉમાશંકર જોશીએ તો એને કાનની કળા કીધેલી, કવિતા સાંભળો તો એ કહેવાની કળા છે. એટલે તમે જ્યારે વાત કહી રહ્યા હોય, બોલી રહ્યા હોય ત્યારે જે ભાષા છે એ ભાષાના ચોક્કસ એક માળખામાં રહો એ ખૂબ જરૂરી છે. પણ અભિવ્યક્તિમાં જ્યારે અમુક શબ્દો હોય, જેમ કે આ મૂળ ભાષા છે આપણી ગુજરાતી, તો એમાં ઓલરેડી ઘણા બધા અંગ્રેજી, ફારસી, સંસ્કૃત શબ્દો છે જ, જે રૂઢ ગુજરાતી થઈ ગયા છે, આપણને પોતાને પણ ખબર નથી. તમે ટેબલ છે અને મેજ કહેશો તો એની કરતા ટેબલ જ તમને વધારે અસર કરતા થશે. તો ઘણા બધા એવા શબ્દ છે, તમે પ્યાલો છે કે પાણી પીવાનો ગ્લાસ છે, તો પ્યાલો કરતા તમને ગ્લાસ શબ્દ કદાચ વધારે ગમે એવું બને. તો જે બોલચાલની છે, પ્રચલિત ભાષા છે, સીધી અસર કરતા છે એ વપરાય તો વધારે સારું છે. પણ જે વ્યક્તિ છે, જે લખનાર છે, જે પોતે એનું પોતાનું શબ્દ ભંડોળ કેવું છે એ સૌથી વધારે અગત્યનું છે. અને તમે જે કહી રહ્યા છો જે વાત, જેમ કે કોઈ શહેરી માણસ આવ્યો છે અમેરિકાથી, એ ગુજરાતી જાણે છે પણ 20-25 વર્ષ ત્યાંથી રહીને આવ્યો છે અને પાછો ફરીથી ગામડામાં જાય છે, તો સ્વાભાવિક છે કે પાણીને ક્યાંક વોટર કહી દેશે. તો એ જગ્યાએ તમે વોટર રાખો તો ચાલે, પણ જ્યારે તમે કોઈક નવલકથા લખવા બેઠા અને તમે કોઈક મહેસાણાનું પાત્ર લખ્યું, તમે પોતે અંગ્રેજી ભાષી છો, ગુજરાતી સારી રીતે જાણો છો, એની કોઈ ના નહીં, પણ તમે પાત્રમાં એની ઓરિજિનાલિટી નથી લાવી શકતા, એની ભાષા લઢણ, એનો પહેરવેશ, એની બોલચાલ, હું અહીં આવ્યો તો એવું તમે કદાચ ના લખી શકો, તો એ પાત્રને તમે સાર્થક નથી કરી શક્યા. એ ભલે તમે તમારું જ્ઞાન અગાઢ છે, બહુ સારું છે, પણ તમે પાત્રને ન્યાય નથી કરતા. તમે એને હું અહીં આવ્યો હતો એવું તો ના જ હોય, હું અહીંયા આવ્યો તો એવું તમારે કહેવું પડે. તમે ક્યાં ગયા હતા એવું તમે એ પાત્રના મોઢામાં મૂકશો તો એ બંધ નહીં બેસે, તું ચોંચ જ્યો તો આવું તમારે કરાવડાવવું પડશે. કારણ કે એની મૂળ લઢણ છે, લય એની બોલી છે, પ્રાથમિક છે એમાં. તો જ્યારે તમે કોઈ લખાણ લખો છો તો જે તે પાત્રની એની પર એનું આરોપણ, એની ભાષા, એનું વાતાવરણ એ તમારે કરવું બહુ જ જરૂરી છે. આવું જ કવિતામાં છે, જ્યારે તમે વિચારો છો ત્યારે જે તમારે કહેવું છે એની માટેના શબ્દો તમને આપોઆપ અમુક તો મદદ કરશે જ, એમાં તમારે શોધવા જવું જ નહીં પડે.
અને અંગ્રેજીની કોઈ વાંધો હોતો જ નથી. અંગ્રેજી કેટલા બધા શબ્દો આપણે ત્યાં આવે છે, ફારસી શબ્દો પણ વણાઈ ગયા છે આપણે ત્યાં, એટલે મરાઠી, ઉર્દુ, ફારસી, પોર્ટુગીઝ, એ તો બાદ ઢગલો. પણ જે આપણી ભાષા છે ઓટોમેટિક આપણને ખબર પડી જ જશે કે હું જે વાક્ય બનાવું છું એની અંદર આ શબ્દ થોડોક બહારનો લાગે છે, આવું આપણને અંદરથી ફીલ થવા માંડશે. જો અત્યારે ફીલ શબ્દ ઓટોમેટિક આવી ગયો, એ આવી ગયો, હા, તો એવું ઓટોમેટિક ઘણું બધું આવી જતું હોય છે. તો એ જરૂરી હોય છે, રહેવું જોઈએ, અને બિનજરૂરી છે એ નીકળી જવું જોઈએ. જેમ કદાચ હું ભૂલતો ના હોય, માઇકલ એન્જેલોએ એક શિલ્પ બનાવ્યું અને ઘણા બધા જોવા આવ્યા કે અદભુત શિલ્પ નામ તે. જયારે ત્યારે એક માણસ આવે કે અરે કે આને તમે શિલ્પ બનાવી દીધું, આ તો કે નકામો પથ્થર હતો મારી જોડે, અને કે આમાં તો શિલ્પ બનેવું હતું જ નહીં, તમે આટલું સુંદર શિલ્પ આટલા ખરાબ પથ્થરમાંથી કઈ રીતે બનાવ્યું? એટલે કે આમાં મને તો ખરાબ લાગતું જ નતું, કે મને તો શિલ્પ જ દેખાતું હતું, નકામો જે પથ્થર હતો એ હટાવી દીધો અને શિલ્પ દેખાઈ ગયું. એટલે આના જેવું છે, જયારે તમે કોઈ કવિતાનું શિલ્પ રચવા જાઓ છો એટલે ઓટોમેટિક તમારા મનમાં એક ચોક્કસ ઢાંચો બની જતો હોય છે. એ ઢાંચો બનતી વખતે એની આજુબાજુનું નકામું તમે દૂર કરવા માંડો છો ત્યારે વિચારો વધારે સ્પષ્ટ થાય છે અને એક શિલ્પ કવિતાનું તૈયાર થાય છે. આવું જ એક શિલ્પ તમે પણ તૈયાર કર્યું છે પિંકીબેને એની આગળ ચર્ચા કરીને, એ છે નયન સંગ બાપુ. અને આ બાપુની ભાષા પણ એવી છે, અને એ જે તમે પ્રતીક લઈને આખી વાત કરો છો એ ઓડિયન્સ સુધી બહુ પહોંચી છે. તો આ જે કેરેક્ટર તમે આખું ઉભું કર્યું છે એની પાછળ શું વિચાર હતો, શું પ્રોસેસ હતી, એની જરાક ચર્ચા કરો ને પછી એના કોઈ શેર તમે કહો તો ઓડિયન્સને વધારે મજા આવશે. મૂળ તો આ કવિતામાં એકે શેર નથી, આ એક અછાંદસ કવિતા છે. ઓકે, મૂળ કવિતા 20 કે 22 મિનિટ લાંબી છે, એ કવિતા અત્યારે વાંચી પણ ના શકાય. પણ એના સર્જન પાછળ કહું તો એક જે કેરેક્ટર છે એના પાત્રો, આપણે ત્યાં કવિતાના પાત્રો બહુ જ જાણીતા છે. લાભશંકર ઠાકરનો લઘરો છે, રાવજી પટેલનો ઉંસીલાલ છે, કે આપણે રમેશ પારેખનો આલાખાચર છે, વગલો છે. તો આ રીતે કવિતાના ઘણા બધા પાત્રો સર્જ્યા છે, જે પાત્રો થકી એ સમાજને કશું કહેવા માંગે છે, કટાક્ષ કરવા માંગે છે, અથવા તો એક ટ્રેજેડી તરફ આંગળી ચીંધવા માંગે છે, અથવા તો લાઈફની ફિલોસોફી બતાવવા માંગે છે. મારા મનમાં એક પાત્ર હતું, તો એ રમેશ પારેખે જે માલાખાચરનું પાત્ર બનાવ્યું છે કે એક બાપુ છે અને પછી એમની ઉપર સોશિયલ કટાક્ષ ટાઈપનું છે. તો મારા મનમાં જે કેરેક્ટર હતું નયનસંગ બાપુ, તો એ પણ એક બાપુ છે, કાઠિયાવાડી બાપુ, જેની ઉપર આપણે ઘણા બધા જોક પણ કરીએ છીએ. પણ મારે એવી ઈચ્છા હતી કે આ એક કોઈ જોક નથી મારે જે કહેવો છે, મારે એક સંવેદનશીલ વસ્તુ કહેવી છે કે જે સાંભળીને લોકો ની અંદર થોડી જણઝણાટી થાય, જુદી ફિલોસોફી તરફ એ નજર કરે. તો મારા મનમાં એવું હતું, અને પાત્ર મગજમાં સર્જાતું ત્યારે ઓટોમેટિક અમુક ચિત્રો મારા મનમાં રમતા હતા કે આને આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય. અને લગભગ 15 દિવસથી મહિનો જેટલું લાગ્યું એ કવિતા બનતા. અને એટલે એમાં મૂળ એની પ્રાથમિક ભૂમિકા એવી છે કે આપણી આંખો, જેને આપણે નયન કહીએ, તો એ નયનને મેં કાઠિયાવાડી બાપુ બનાવ્યો, એને નયનસંગ બાપુ એવું નામ આપ્યું. અને એ બાપુનું રાજ ચાલે છે આખા શરીર ઉપર, અને આપણું શરીર પણ એક શરીરને મંદિર કહેવામાં આવ્યું છે, ધામ કહેવામાં આવ્યું છે, રજવાડું કહેવા, ઘણા બધા રૂપકો આપવામાં આવ્યા છે શરીરને. તો મેં એને એક રાજ્ય તરીકે કલ્પ્યું, આપણું શરીર એક રાજ્ય છે અને આંખો એનો રાજા છે, આવું કલ્પ્યું. હવે રાજા છે તો એમાં બીજા પાત્રો પણ હોવાના, એટલે પછી એમાં જીભ પણ આવી અને નાક પણ આવ્યું, હૃદય પણ આવ્યું, એટલે આ રીતે પાત્રો જોડાતા ગયા. અને પછી આ કવિતા લખી અને પછી મેં એને ફિલોસોફીની રીતે રજૂ કરી. નયનસંગ તમે બાપુ એટલે એક વ્યક્તિ તરીકે જુઓ, પણ જ્યારે તમે એને સાંભળો અને એને વિશે વિચારો ત્યારે તમને આખી શરીર તમને એમાં દેખાય, અને શરીર કરતાંય તમે એની લાઈફની ફિલોસોફી તમે જોઈ શકો એ પાત્ર થકી. આપણે ત્યાં દયારામે કદાચ લખ્યું છે, ઝઘડો મન લોચન નો રે, નો ઝઘડો, હા. તો એમાં આંખો અને મન વચ્ચે ઝઘડો થાય છે. ઝઘડો એવો છે કે આંખો એમ કહે છે કે કૃષ્ણને પહેલા, કારણ કે એ વખતે કૃષ્ણ ભક્તિના પદો બહુ જ લખાતા, તો એમ કહે છે કે આંખોને પહેલા મેં જોયા, મન કહે છે તે ક્યાં જોયા છે, પહેલા મેં કલ્પના કરી અને તેને બતાવ્યા છે. એટલે આ રીતે મન અને આંખો વચ્ચેનો મીઠો ઝઘડો એમાં બતાવ્યો છે. તો એ પણ કદાચ આમાં જુદી રીતે, કારણ કે મેં ઘણા વર્ષો પહેલા એ કવિતા વાંચેલી, આ લખતી વખતે કદાચ એ મને યાદ નથી, પણ
એ મારા બેકમાં પડેલી અંદર હા હાર્ડ ડિસ્ક હોય અને ડેટા પડ્યો હોય આપણને ખબર ના હોય કે ખબર ના પડે કે ક્યારે ઉતરશે સબકોન્શિયસ ની અંદર એ હશે હા સબકોન્શિયસ માં એ પણ મારી અંદર પડ્યો એવું બને તો આ રમેશ પારેખ નો આલા ખાચર દયારામ નો મન લોચન નો ઝઘડો કે આ બીજા બધા પાત્રો છે લઘરો તો આ બધા પાત્રો માંથી ક્યાંક કદાચ ઇન્સ્પાયર થઈને આ પાત્ર રચાયું હોય અને આ કવિતા લખાય અને હાલમાં આવી લાંબી કવિતા લગભગ ક્યાંય લખાતી નથી અને મંચ ઉપર તો આવી લાંબી કવિતા રજૂ કરવી પણ અઘરી પડે પણ અને બીજું કે લખાય તો પણ એ આટલી ઓડિયન્સ સુધી પહોંચતી નથી કે ઓડિયન્સ ને ગમતી પણ નથી એ સાતત્ય તમારા નયનશંકર બાપુવાડામાં બહુ જળવાયું છે છંદસમાં કે છેક સુધી ઓડિયન્સ એની જોડે જોડાઈ રહે છે હા આનંદની વાત એ છે કે 20 કે 22 મિનિટની કવિતા છે છતાં લોકો એને રસપૂર્વક સાંભળે છે સાંભળે છે વત્તા મને અમુક લોકો તો ખાસ ફરમાઈશ કરતા હોય કે આ તો તમારે સંભળાવવી જ પડશે આજે વડોદરાથી 8 જણની વડોદરાથી તો 8 જણની ફરમાઈશ મારા પર WhatsApp પર આવેલી છે તમારે એ તમારે ગાવી તો પડશે એટલે આખી નહીં પણ એના સ્ટાર્ટિંગ ના કે એન્ડ ના થોડા થોડા પોર્શન તમે અહીંયા રજૂ કરો તો મજા અને પિંકી બેને તો કીધું જ છે એટલે તો આપણે કરવી જ જોઈએ અને આનાથી ઉચિત સમયે છે ને તો હમણાં જ તમે કહેશો તો મજા આવશે અત્યારે કહું એ કવિતા હા કવિતા મારે બી જોવી પડશે મારે હા છે અમે કવિતા લાંબી છે પણ એના બે નાના નાના જુદા ટુકડાઓમાં વહેંચાયેલી છે કવિતા અને તમે આપણે હમણાં વાત થઈ એમ કે આંખો એક કાઠિયાવાડી બાપુ છે અને શરીર એનું રજવાળું છે આવું તમે કલ્પી લો અને આખી કાઠિયાવાડી બોલીમાં કવિતા લખાયેલી છે તો કવિતા ખાલી બે નાના ટુકડા સંભળાવો કે આયખા નામના રૂડા દેશમાં નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાળું છે રજવાળું આયખા નામના રૂડા દેશમાં દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાળું છે રજવાળું ઈ ભાળે જ હાચું ઈ કે જ માનવાનું ઈ દેખાડે જોવાનું દેહના સૌ દરબારીઓએ જીભ તો એની પટરાણી છે પટરાણી આ મુખની અટારીએ બેઠી બેઠી બોયલા કરે બાપુ દેખાડે ઈ પણ બાપુનો વટ એટલે વટ વ ઝાંખા પડે પણ ઝંખવાણા ના પડે મોતીઓ ઉતરાવે પણ મોતી ના ઉતરવા દે અને રતાંધળાને રાજી રાખે એવા ઉદાર બાપુ હો એક શરૂઆત પછી બીજો એક નાનકડો ટુકડો અચાનક દેલી ખખડી તો છાતીના ફળિયામાં રમતા બે ચાર સ્મરણીયાઓ ધોળી ગયા છે પાપણ હોતી જળજળિયા આવ્યા છે બાપુ સ્મરણો ગળગળા થઈ ગયા તો કે એ આવવા દો બાપ આવવા દો અલા એ વેવલી ના કહુંબા ઘોડો કહુંબા અને ઓલી જૂની દાટીને રાખેલી ઈચ્છાયું ને ઓગાળો બાપ કહુંબો જેટલો જૂનો એટલી મજા આવી વધારે વાહ નયનસંગ બાપુ તો કીકીયુના કોથળામાંથી કાઢવા માંડ્યા વર્ષોથી હાચવીને રાખેલા દ્રશ્યોના લબાચાઓ લે આ હું બાપુ અને આહુડા કે ના બાપ ના આહુડા નથ આ તો અમને જરા એમ કે સપનાને જરા નવડાવીએ એટલે સ્પેશિયલી આ સાંભળવા માટે જઉં અને એમ થાય કે આ એમાં મેં આખી સાંભળી છે હમણાં છેલ્લે એક એમનો પ્રોગ્રામ હતો ત્યારે મેં બહુ વખતે જતા આખી આખી સાંભળી અને એમાં જે છેલ્લે એમણે આખું જે ગઢવી સ્ટાઇલમાં આખું જે રજૂ કર્યું છે એ અમેઝિંગ અમેઝિંગ બાપુના દરબાર હોય એટલે ચારણ આવે બાપુના વખાણ કરે આમાં પણ એક ચારણ આવે છે હા ચારણ બી ઓરિજિનલ વ્યક્તિ નથી એક શરીરનું એક અંગ છે જે ચારણ છે એટલે આખું શરીર તમને જુદી રીતે ત્યાં દેખાય છે અને માણસની એક જુદી ફિલોસોફી છે તમે એને જુદી રીતે ફીલ કરી શકો છો નહીં પણ બહુ જ અદ્ભુત અને ખરેખર એના માટે સેલ્યુટ કરી એટલી સુપર્બ છે ઉપર અવેલેબલ છે ક્યારેક સાંભળજો તમે ઓકે બિલકુલ ચોક્કસથી થેન્ક યુ
સર આ નયનસંગ બાપુની જ્યારે વાત ચાલતી હોય ને તમે લાઠાને યાદ કર્યા, લાઠાનો લઘરો, આપના પર લાઠા અને ચિનુ દાદાનો પણ પ્રભાવ છે, આપણે આપણે તમે પોતે જ તમારા પરિચયમાં કહેતા હો છો. તો આજે એ લાઠા અને ચિનુ દાદા જોડે તમારા એવા કોઈ સ્મરણ કે એવી કોઈ મુલાકાત હોય જે તમને જીવનભર યાદ રહેવાની હોય એ પણ તમે અહીંયા શેર કરી શકો છો. ચિનુ કાકા એટલે તો અમારા વડીલ, ગુરુ કહી શકાય એમને તો, કારણ કે શનિ સભામાં અમારી કવિતા ઘડાઈ છે. હું મારી વ્યક્તિગત વાત કરું તો હું શનિ સભામાં ગયો, શનિ સભા અને બુધ સભા આ બે સભાઓ એવી છે કે અમદાવાદના ઘણા કવિઓને ઘડ્યા છે. હું મારી વ્યક્તિગત વાત કરું તો હું શનિ સભા અને બુધ સભામાં ગયો, એની પહેલા કાચા માટલા જેવો હતો કે જેમાં પાણી ભરવામાં આવે, કાચું માટલું હોય કુંભાર એને ભઠ્ઠીમાં શેકે, એની પહેલા જો તમે પાણી ભરો માટલામાં તો એ કાચું હોય એટલે પીગળી જાય, જલ્દી તૂટી જાય. તો હું એ કાચા માટલા જેવો હતો. એટલે જો હું શનિ સભા કે બુધ સભામાં ના ગયો હોય તો મેં કવિતાનું પાણી મારામાં રેડ્યું હતું, વહેલા તૂટી ગયો હોત કદાચ પેલા માટલાની. પણ શનિ સભા કે જેમાં ચિનુ મોદી આવે, લાભશંકર ઠાકર આવે, માધવ રામાનુજ આવે, ક્યારેક શોભિત દેસાઈ મુંબઈથી આવ્યા હોય તો એ બેસે, અનિલ જોશી આવ્યા હોય મુંબઈથી તો એ પણ બેસે, એમાં જાણીતા વ્યક્તિત્વો હોય, એક તમારી કવિતા સાંભળતા હોય, એમાં તમને સૂચનો આપતા હોય, તે સૂચનો તમને બહુ જ મજબૂત રીતે ઉપયોગી થવાના છે. તો ચિનુ મોદી એટલે એ રીતે એમણે આખી પેઢીને બહુ મોટી મદદ કરી છે. મારા વ્યક્તિગત અનુભવ ઘણા બધા એમની સાથે છે કે અમે શનિ સભામાં મળતા અને ક્યારેક હું વહેલો આવી જાઉં તો બે જ જણા હોઈએ અને કવિતાની ચર્ચા ચાલે કે તું આ લખે છે તેમાં આમ કર, તું એક કામ કર સુરેશ જોશીને વાંચ, એની છૂટી કવિતા વાંચ પેલા પછી અંદર જજે, ડાયરેક્ટ અંદર કૂદતો નહીં. તો આવા ઘણા બધા સૂચનો આપે કે તું પેલા બધાને વાંચ, એ પેલા બધાનું શ્રેષ્ઠ વાંચી લે, ચૂંટેલી કવિતા વાંચી લે. તો ચૂંટેલા કોઈ પણ આપણે લગ્ન સમારંભમાં જઈએ ને તમે એટલે બહુ બધી વાનગી હોય, એટલે આપણને એમ થાય કે આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ. પછી જે પેલો અનુભવી માણસ હોય ને જે વર્ષોથી લગ્નમાં જતો હોય, પહેલી વાર જતો હોય ને એટલે એમ જોવે કે ચાઇનીઝ લાવો એટલે એમ જ ધરાઈ જાય, પછી બીજું જોવે જ નહીં. હા, તો ચિનુ મોદી પેલા અનુભવી માણસ જેવો આપણને સલાહ સૂચન આવે, જો બહુ મોટો સમારંભ છે, એક વસ્તુ ઉપર તૂટી ના પડતો, પછી બીજું ખાઈ નહીં શકે, એટલે તું બધામાંથી થોડું થોડું ચાક છે. એટલે સાહિત્યના જે થાળ પીરસાયેલા હતા તેમણે મને કીધું કે તું પેલા આમાં ચૂંટેલી કવિતા વાંચ, આની ચૂંટેલી વાંચ, આની ચૂંટેલી વાંચ, આની ચૂંટેલી કવિતા વાંચ, અને પછી રસ જાગ્યો મારામાં, એટલે પછી હું બધાનું પેલો સ્વાદ લઈ શક્યો સારી રીતે. પછી હમણાં જ નયનસંગ બાપુની વાત નીકળી આપણે કવિતા થોડી સંભળાવી, તો ચિનુ કાકા જીવતા અને મેં સંભળાવી એમને કવિતા, તો એમને બહુ ખુશ થાય ને પછી મને એમને કીધું, સભા પૂરી થઈ અને બેઠા અમે એટલે મને કીધું કે તું આ કવિતા બહુ જ સરસ લખી છે અને આ કવિતા તને જીવનમાં યશ અપાવશે ઘણો બધો, અને બીજું કે એ તો ઠીક છે પણ તું જ્યારે આ કોઈ પુસ્તક બનાય અને જે પુસ્તકમાં આ કવિતા લેવાનો હોય એ કવિતાનું પુસ્તકની તું મને મને જ પ્રસ્તાવના લખવા આપજે, હું આના વિશે બહુ સારું. આવું મને એમને જે તે સમય કીધેલું. પણ પછી તો લગભગ 3-4 મહિના પછી ચિનુ કાકા જતા રહ્યા, એમને ફિઝિકલી પ્રોબ્લેમ થયા, બીમાર પડી ગયા. પણ જે હોત તો એ કવિતા વિશે ઘણું સારું લખત એવી મને આશા હતી, કારણ કે એમને મને સામેથી કીધું હતું કે આની પ્રસ્તાવનામાં હું લખીશ સારી રીતે. વાહ, અદ્ભુત સર, વાતો ઘણી કરવાની હતી પણ સમય હવે ઓછો છે. મોટા બાપુ નો છોકરો છે, એનું મામા નું ગામ છે, એટલે એ રીતે હું સેડલા ની ગલીઓમાં પણ રખડેલો, એટલે મને યાદ કરે કે પેલું ત્યાં તું જતો હતો તે સામે પેલું રસ્તા ઉપર વડ હતો એ છે કે નહીં, જતો રહ્યો કે નહીં, કારણ કે એમને વર્ષોથી છોડી દીધેલું, પછી છોડી દીધેલું ઓછો છે. તો અત્યારે જે સ્ટ્રેસ નું વાતાવરણ ચાલી રહ્યું છે અને અવારનવાર સમાચારો ની અંદર આપણે ન ગમતા સમાચાર વાંચી રહ્યા છે, તો આ સ્ટ્રેસ માંથી એક સર્જક, એક આર્ટિસ્ટે પોતાના સ્ટ્રેસને મેનેજ કઈ રીતે કરવો, અથવા તમે એ સ્ટ્રેસ કઈ રીતે એઝ અ આર્ટિસ્ટ કઈ રીતે સ્ટ્રેસ મેનેજ કરો છો, એની કોઈ ટિપ્સ કે કોઈ સલાહ આપવા માંગો છો મને? હું તો ઘણીવાર મેનેજ નથી કરી શકતો સાચું કહું તો, પણ ઘણીવાર હું કોઈ પુસ્તક વાંચતો હોઉં અને કોઈક એવી પંક્તિ હોય કે જે હૃદયમાં અડી જાય, ખૂંચી જાય, ત્યારે
થોડા દિવસો સુધી એ જ ફર્યા કરે. એ વખતે ટ્રેસ બાજુમાં મૂકી જાય, ચિંતા બાજુમાં મૂકી જાય, અને જે પેલી અમુક પંક્તિ હોય ને ચુંબક જેવી હોય એ તમને ખેંચી લે તરત જ, એ તમને લોઢું બનાવી દે, લોઢું બનાવીને ખેંચી લે. એટલે આવી પંક્તિઓ હોય છે, ક્યારેક લાઈફ બદલી નાખતી હોય છે. ઘણી બધી ઘણી બધી આપણે એવા ઉદાહરણો સાંભળેલા છે, ગાંધીજી હરિશ્ચંદ્ર નાટક જોયું અને આખી લાઈફ બદલી ગઈ. તો એવા ઘણા બધા પાત્રો છે આપણી આજુબાજુ. મિસ્કિન સાહેબ છે, ઘણી વાર એક ઘટના કહેતા હોય છે કે હું ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ઉભો હતો અને એક છોકરો આમથી આમ દોડ દોડ કરતો હતો, અને પછી એક પેલું ભજીયા ખાવાનું એક કાગળ એના હાથમાં આવ્યું, ભજીયા ખાતા ખાતા એને પંક્તિ વાંચી અને રોવા માંડ્યો પંક્તિ વાંચીને. તો પછી મિસ્કિન સાહેબે કીધું કે શું થયું, કેમ રડે છે? એટલે એને કીધું કે સાહેબ હું તો અહીંયા આત્મહત્યા કરવા આવ્યો હતો, કે આ ટ્રેનના પાટે કપાઈ જવા આવ્યો હતો, પણ આમાં મેં એક પંક્તિ વાંચી કે કોઈ તારું ન થાય તો તું તારો થજે. એટલે મને એમ થયું કે મારું કોઈ નથી તો કઈ નહીં, હું મારો થઉં, અને બચી ગયો. એટલે ક્યારેક એક પંક્તિ આપણને સ્ટ્રેસમાંથી, એક મરણની છેલ્લી ક્ષણમાંથી બહાર લાવી શકે છે. હમણાં જ સુશાંતસિંહ રાજપૂતની ઘટના બહુ જગ જાહેર છે, તો એને આ પગલું ભર્યું, પણ છેલ્લી ઘડીએ કદાચ કોઈક એવી પંક્તિ, બહુ મજબૂત પંક્તિ જે એને જીવાડી શકે એવી એના હાથમાં આવી ગઈ હોત તો શક્ય છે કે એ બચી પણ ગયો. મૂળ કારણ તો આપણે પણ નથી જાણતા, પણ આપણે આવા અનુમાનો કરી શકીએ. એટલે ક્યારેક એક પંક્તિ માણસની લાઈફ બદલી દેતી હોય છે. ચેક કુવાની ધાર ઉપર આવેલો, ધુક્કો મારવા તૈયાર થયેલો માણસ પેલી પંક્તિનું દોરડું પકડીને કદાચ જીવી જાય એવું બને. કૃષ્ણ દવે પણ આની ઉપર બહુ સરસ કવિતા લખી છે, આત્મહત્યા કરવા જતી વ્યક્તિને ઉદ્દેશીને સરસ કવિતા લખી છે. એટલે આવી કવિતાઓ ક્યારેક આપણા પગની જંજીર બનતી હોય છે. રમેશ પારેખે કીધું છે કવિતા એ શું કરવાનું હોય, આત્મહત્યા કરવા જતી વ્યક્તિની પગની જંજીર બનવાનું હોય, એને એટલે સ્ટ્રેસ. ક્યારેક આપણને આપણી નેગેટિવિટી માંથી આવી પંક્તિઓ, કોઈ નવલકથાની સરસ પંક્તિ, કોઈ સુવિચાર, કોઈ સુભાષિત, કોઈ શ્લોક ક્યારેક લાઈફ ચેન્જ કરી દેતું હોય છે. તો સ્ટ્રેસ માંથી બહાર લાવવા માટેની આ એક શાબ્દિક ગોળીઓ છે. જેમ ડોક્ટર છે એ કેમિકલની ગોળીઓ આપતા હોય છે, કે જે પદાર્થો મેળવીને ગોળી બનાવીને આપતો હોય છે, તો આ જે સાહિત્યની અમુક નાની નાની પંક્તિઓ છે એ શાબ્દિક ગોળીઓ છે, જે આપણે કાનથી ગ્રહણ કરીએ છીએ અને આપણા ચિત્તમાં એનું પ્રોસેસ થાય છે. જેમ મુન્નાભાઈમાં કહે છે ને કેમિકલ લોચા, તો આપણા નેગેટિવિટીમાં જઈને કેમિકલ લોચા કરે છે. આપણે ત્યાં તો પેલા ચોખાના દાણા જેવી એક ગોળી નીકળી કે જે આપણા શરીરમાં જાય અને આપણા જે રોગને છે એને મારી અને નીકળી જાય, આવી કેપ્સ્યુલ છે નાની, આવું મેં વાંચેલું ક્યારે. તો આપણા શબ્દો છે, કવિતાની પંક્તિ કે શબ્દો, એ ક્યારેક આ કેપ્સ્યુલ જેવું કામ કરતા હોય છે. આપણા ચિત્તમાં જાય અને નેગેટિવ વિચારને ધાડ 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 કરીને મારી જાય અને પોઝિટિવિટી પ્રસરાવી દે. એટલે જે સ્ટ્રેસ છે ક્યારેક આ રીતે પંક્તિઓ થકી દૂર થતો હોય છે. સર, રેપિડ ફાયરનો જે આપણો વિચાર હતો એ આજે તો મોકૂફ રાખવો પડશે, પણ એના બદલે હમણાં જે તમે ગોળીઓની વાત કરી ને, તો મને એવું લાગે કે કાર્યક્રમના અંતે આવી તમારી કાવ્ય પંક્તિ રૂપી ગોળીઓ આજના શ્રોતાઓને તમે વહેંચો, કે જેનાથી એ કોરોનાથી તો કદાચ નહીં બચી શકે, પણ હા, એના સ્ટ્રેસથી કે એના અજ્ઞાનથી, એ બધા ડરથી, એ બધાથી બહાર નીકળે અને આપની કવિતાથી એનું મન હળવું થાય શ્રોતાઓનું. એટલે એવી પંક્તિઓ, મુક્તકો, ગઝલ આપને જે મન થાય એ મન મૂકીને આજે વર્ષો તો મજા આવી જાય. પ્રમાણે સંભળાવું કવિતા, બહુ ઓછો સમય છે મને લાગે છે. વી કેન એક્સટેન્ડ 5-10 મિનિટ્સ. જયભાઈ, 9 વાગી ગયા છે, આપણે 5-1 મિનિટ ખાલી ચલાવીએ. અને છેલ્લે જે કવિતાઓ લખી છે, તમે હમણાં જ વાત કરી કે આપણે અહીંયા ઓનલાઈન થયા એની પહેલા પહેલા સુખ દુઃખ વાળી તમે અપલોડ કરી, અપલોડ કરી છે છેલ્લે જ. તો મને લાગે છે છેલ્લે જે આ લોકડાઉન ના સમયમાં એ જે કવિતા લખી છે, એટલી બે કવિતા સંભળાવું કે જે છેલ્લે હમણાં જ લખી છે, લેટેસ્ટ છે. ભાગ્યે જ કોઈક માણસે સાંભળી છે મારા નજીકના 2-5 મિત્રો સિવાય. તો એ કવિતા તમને સંભળાવું. સંભળાવું ગઝલ. હા, ગઝલ સર્જનની તમે કીધું ને કે કવિતા કઈ રીતે લખાય છે, ક્યાંથી આવે છે, તો એનો પણ એક નાનકડો જવાબ છે. ગઝલ સંભળાવું ઉમાજી. બિલકુલ સર, ચોક્કસ. ઈશાન, ઈશાન કે જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે,
જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. વાહ 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 કવિ, વાહ વાહ. અમુક આપણે પેલું કે ડૂમો જામી જાય પછી ઓગળે, એટલે ઘણા બધા ડૂમા ઓગાળવા માટે કવિતા બહુ ઉપયોગી થતી હોય છે. જે ચીસ નથી પાડી શકાતી એને શબ્દોમાં ઉતારવામાં કામ આવતી હોય છે ચીસ. કે જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે, ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ઘણીવાર આપણે નથી કહેતા કે ઓફિસનું ઓફિસમાં રાખવું, ઘરનું ઘરમાં, ને ઘરનું ઘરમાં, કારણ કે બે મિક્સ થાય ત્યારે બહુ ડખા થતા હોય. એટલે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે, ને કેટલી વાર એવું પણ થયેલું જોયું છે મેં, કેટલી વાર એવું પણ થયેલું જોયું છે મેં, બદ દુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. ઘણાના આશીર્વાદમાં પણ બદ દુઆઓ હોય છે. આપણને એમ લાગે કે આશીર્વાદ આપે છે પણ એનું મન જુદું વિચારતું હોય છે. કેટલી વાર એવું પણ થયેલું જોયું છે મેં, બદ દુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે, ને જો ચૂલાલગ નહીં, જો ચૂલાલગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. જો ચૂલાલગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ, નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે. કે જો ચૂલાલગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ, નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે, ને છે સમય તો 12 + 12 અંધારી ગુફાઓ. આપણે 24 કલાક કહીએ ને, કે છે સમય તો 12 + 12 અંધારી ગુફાઓ, ને હયાતી રોજ એ 24 માંથી નીકળી છે. કે જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને છેલ્લી એક ગઝલ સંભળાવી અને આપણે અહીંયા સેશન પૂર્ણ કરીએ. આ પણ એકદમ નવી ગઝલ છે. કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. બેરંગ રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, હું જગતમાં રહું જગતથી સહેજે અંજાયા વગર. અરે વાહ વાહ વાહ. કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, હું જગતમાં રહું જગતથી સહેજે અંજાયા વગર, ને આવ તારા પ્રેમનું એક થીગડું મારી દે તું. આવ તારા પ્રેમનું એક થીગડું મારી દે, ને જિંદગી રહી જશે નહીતર મારી સંધાયા વગર. આવ તારા પ્રેમનું એક થીગડું મારી દે તું, જિંદગી મારી જિંદગી રહી જશે નહીતર મારી સંધાયા વગર, ને મૃત્યુ કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં, મૃત્યુ કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં ચેનથી ઊંઘી શકાતું આંખ મીચાયા વગર. મૃત્યુ કેવળ તારી એક જ એવી સેજ છે કે જ્યાં ચેનથી ઊંઘી શકાતું આંખ મીચાયા વગર, ને માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ. માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ, બહુ વખત એનાથી નહીં રહેવાય ફંટાયા વગર. રસ્તો ગમે ત્યારે વળવાનો જ છે, એટલે પગલાં ધ્યાનમાં રાખજે કે ગમે ત્યારે ફંટાઈ જશે. કે માર્ગની મૈત્રીમાં એક વાત જાણી લે ચરણ, બહુ વખત એનાથી નહીં રહી શકે નહીં રહેવાય ફંટાયા વગર. ને પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે. પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે, કોણ હાથો બનશે એક ટવકી દે મૂંઝાયા વગર. અરે વાહ. પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે, કોણ હાથો બનશે કહી દે મૂંઝાયા ટવકી દે મૂંઝાયા વગર, ને મારી ટીકામાં પડ્યા છે જાણતર વિદ્વાન સૌ. તમે કીધું ને હમણાં કવિતાની ટીકા કરતા હોય છે અને યંગસ્ટર્સને ડીમોટિવેટ થાય છે,
કે મારી ટીકામાં પડ્યા છે જાણતલ વિદ્વાન સૌ ને હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર. ઘણી વાર કવિતા સાંભળી ના હોય વાંચી ના હોય એની ચર્ચા કરવા મળ્યા હોય છે કે મારી ટીકામાં પડ્યા છે જાણતલ વિદ્વાન સૌ ને હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર, કે રંગમાં ડૂબ્યો છું તો પણ છું સાવ રંગાયા વગર, હું જગતમાં રહું જગતથી સહેજે અંજાયા વગર. જાણીતા કવિતા જ મને કહે છે કે આ સંભળાવો આ સંભળાવો, એટલે છૂટકો નથી હોતો કે નવું સંભળાવીએ એવો. પણ આજે સરસ વાર્તાલાપ થયો અને નવી કવિતા પણ લોકો સુધી પહોંચાડી આ માધ્યમ થકી, એટલે ખાસ ખૂબ મજા આવી. અને આખો સેતુ રચ્યો એની માટે ઉમાશંકર યાદવ ઉમાજીનો ખૂબ ખૂબ આભાર, પિંકી બેન નો ખૂબ આભાર કે એમણે આટલો સરસ એક ટેકો આપ્યો આખા કાર્યક્રમને. અને ભાઈ આઈ હેવ મેરે પાસ આપકે લિયે એક ક્વેશ્ચન હૈ. આપકે હમને કવિતાએં પઢી, આપકી સુની ગદ્ય દેખા, આપકા આપકે હમને કહાનિયાં ભી દેખી ફિલ્મો કી, આપકો હમ એઝ એન એક્ટર કબ દેખ સકતે હૈ? સર તો હવે કોક મને એક્ટિંગ કરાવે મારી પાસે તો હું પ્રયત્ન કરું. અને આપ મુજે એક નેચરલ એક્ટર લગતે હો, આપ એક આપકી આપકા જો હાવ ભાવ હૈ આપકા જો જનરલી આપ નેચરલ એક્ટર હૈ. તો સમય પહેલા ના હું બહુ સમય પહેલા કોલેજ માં હતો ત્યારે નાટકો માં કામ કરતો તો એક્ટિંગ, પછી એ વખતે દાના પંખી સિરિયલ આવતી એમાં પણ 4-5 એપિસોડ કરીને, પણ પછી એ પછી ઘણું બધું જીવનમાં બહુ ટર્ન આવ્યા, ફાધર અચાનક એક્સપાયર થઈ ગયા અને અમદાવાદ છોડીને જવું પડ્યું. તો બહુ લાંબી વાર્તા છે અને થોડી સેટ પણ છે, આપણે જવા દઈએ બાજુમાં. પણ એ કોલેજ કાળમાં નાટકોમાં કામ કરતા સૌમ્ય જોશી સાથે, એટલે એ બહુ સારા મારા અનુભવ એમની સાથેના છે. અને એ અનુભવ રજૂઆતમાં દેખાય પણ છે, બિલકુલ, જેનાથી એમની રજૂઆત બહુ ધારદાર અને જોરદાર અને ચોટદાર બને. આપણે વાત થઈ કુંભાર માતાને કરે, સૌમ્ય જોશી નો ટચ મળે એટલે અમુક વસ્તુ તમને એમાંથી શીખવા મળી જ જાય, આપોઆપ વ્યક્તિ જેવો છે. આજે મોકો મળ્યો કે જે એટલા ડાઉન ટુ અર્થ છે. મને યાદ છે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ નું પહેલું એડિશન અને પહેલી વાર હું સરને મળ્યો હતો ડાઇનિંગ હોલ ની અંદર, અને એકદમ નિખાલસતાથી. બાકી મેં ઘણા સાહિત્યકારોને જોયેલા છે કે જેમની મળવાની અદા અને વાત કરવાની અદા જુદી હોય છે, પણ એકદમ નિખાલસ, એકદમ સાત્વિક વ્યક્તિત્વ અને એવા વ્યક્તિત્વ સાથે આજે ફરી ઓનલાઈન પણ આવો સંવાદ કરવાનો અવસર મને પ્રદાન કર્યો એ બદલ એઆઈએલએફ ની આખી ટીમનો આભાર, ઉમાશંકર યાદવજીનો આભાર, પિંકી મેડમનો ખૂબ ખૂબ આભાર અને સરનો ખૂબ ખૂબ આભાર. મારી કોઈ ભૂલ થઈ હોય તો જરૂર ક્ષમા કરજો. અનિલ ભાઈ, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ કે એક સબસે પુરાને ઓર સબસે મજબૂત પાયે હૈ, મેં ઇનકા આભાર એસે વ્યક્ત કરના બડા મુશ્કિલ હૈ. જિસ તરહ સે ઇન્હોને સહયોગ દિયા હૈ એઆઈએલએફ કો, યે બહુત હી બડી બાત હૈ હમ લોગો કે લિયે, ઓર એસે લોગો કી વજહ સે હી હમ નિરંતર આગે બઢ રહે હૈ. જબ ભી હમે કિસી ભી ચીજ કી જરૂરત, માત્ર તમારી જ મહેનત છે ઉમા જી, એમાં મારું કશું નથી, ખાલી તમારી બાજુમાં ઉભો રહું. આપકો યે કેવો લગતા હૈ અનિલ ભાઈ, લેકિન યે એસા હૈ નહીં એક્ચ્યુઅલી. आप जैसे लोगों की वजह से भाई, आप लोगों की वजह से ही हम लोग ये सब कुछ करते जा रहे हैं, अदरवाइज बहुत मुश्किल काम होता है भाई. इनकी जी आप कुछ बोलने वाले हैं? यस बिल्कुल, एक्चुअली जब उमाशंकर जी की तो एक टीम वर्क हो त्यारे कोई हमारो जो स्वप्न छे एने हमें साकार करी सकता होइए छे, अने आ स्वप्न साकार करवामा पण तमारा जेवा पिलर्स अनिल भाई अने जय भाई जेवा होय ત્યારે જ આ સપના સાકાર થઈ શકે. અને આજે જે રીતે જય પ્રશ્નોની છણાવટ દ્વારા કદાચ અનિલજી સાથે અમે 5 વર્ષોથી છે, પણ છતાં પણ એમનું આટલી બધી જ્ઞાન અથવા તો સર્જન યાત્રાને અમે જાણી નતા શક્યા, બિકોઝ કે એક રેગ્યુલર વાત થતી હોય. પણ જ્યારે એમની આ ખરેખર તમે એમ કીધું એમ અંતરનેટની વાર્તા અંતરથી અમને આજે જાણવા મળી છે, એ બદલ આપ સૌનો બંનેનો ખૂબ ખૂબ આભાર. અને અમારી સાથે જોડાયેલા
દરેકે દરેક જે મિત્રો છે, રસિક મિત્રો, એ દરેકનો હું ખૂબ આભાર માનું છું. અમારું જે નેક્સ્ટ સેશન છે, આઠમું સેશન, એ 23 જુલાઈએ 3-4 છે. જે સેશન જે છે ધ વિનિંગ સિક્સર, જે આપણા ઇન્ડિયન વિમેન ક્રિકેટ કોચ જે છે WV રામન અને તેમની સાથે એક જર્નલિસ્ટ છે રીમા કપૂરજી, એમનો આપણે આજે સંવાદ માણીશું 24 જુલાઈ અને ગુરુવારે. તો બરોબર આપણે બપોરે 3 વાગે ચોક્કસથી મળીએ. આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ ઉમાજી, આવજો, મળીએ ફરીથી.